ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ પણ દર્દીઓને માળખાકીય સુવિધા મળતી નથી, જેમાં ખાસ કરીને પીવાનું અને ધોવાના પાણીને લઈ દર્દીઓની હાલત કફોડી બની રહી છે. દર્દીએ રોજ પીવાના પાણી માટે 200-300 ખર્ચવા પડી રહ્યા છે, છતાં પણ સિવિલ સત્તાધીશો પાણીની સુવિધા નથી કરતા. બાથરૂમમાં પાણી ના આવતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી જ ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકાની એકમાત્ર જિલ્લાની કોઈ સરકારી હોસ્પિટલ હોય તો તે ભરૂચ હોસ્પિટલ, પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીના કારણે હર હંમેશા વિવાદમાં રહેતી હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું અને ધોવાનું પાણી ન આવતા દર્દીઓની હાલત કફોડી બની રહી છે. તો કેટલાક દર્દીઓ પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવા માટે મજબૂર થયા છે. જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલના પીવાનું પાણી કેમ નથી આવતું તે પ્રશ્નને લઈને મીડિયાએ પણ સ્થળ નિરીક્ષણ કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસે પીવાના પાણી માટે મૂકેલા કુલરની તપાસ કરતા તેમાં પાણી આવતું નથી. તદુપરાંત સૌની આસપાસ ગંભીરતા ગંદકીના સામ્રાજ્યથી ગંભીર બીમારીનો પણ ભય દર્દીઓને સતાવ્યો છે. તદુપરાંત ભરૂચ સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં પણ પાણીનો ના આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, અને બાથરૂમ પણ અત્યંત દુર્ગંધ અને ગંદકી વચ્ચે રોગચાળને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે દર્દીઓ પીવાના પાણી માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક આવેલી એક દુકાનમાં રોજના પીવાના પાણીની 70 જેટલી બોટલોનું વેચાણ થઈ રહ્યું છે, અને જે પીવાના પાણીની બોટલો ખરીદવામાં આવી રહી છે તેવા લોકોને દુકાનદારે પૂછ્યું આટલી બધી પાણીની બોટલો કેમ જરૂર પડે છે, ત્યારે તેઓએ કહ્યું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી નથી આવતું. તદુપરાંત બાથરૂમમાં પણ પાણી ન આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દુકાનદારે પોતાના સ્વખર્ચે તે ભરૂચ સિવિલ હોસ્પિટલના પીવાના પાણી માટેના 5 જગો મૂક્યા હતા. જગો ખાલી થતા તેમાં પાણી ભરવા જતા 5 જગ પૈકી 3 જગ ગુમ થઈ જતા, જેના પગલે દુકાનદારે પણ ભરૂચ સિવિલ સત્તાધીશોની પણ આણ આવડત સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓને પીવાનું પાણી નથી મળતું, જેના કારણે દર્દીઓની હાલત કફોડી બની રહી છે. પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવા પડે છે, અને રોજના 200-300 રૂપિયા માત્ર પીવાના પાણી પાછળ ખર્ચવાની ફરજ પડી રહી હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે નિર્માણ પામી છે, પરંતુ તેમાં પીવાના પાણી અને બાથરૂમમાં વપરાશના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના પાણીની સુવિધા કરવામાં આવે તેવી દર્દીઓમાં માંગ ઉઠી છે. જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં COVID-19 વોર્ડ પણ કાર્યરત છે, અને એક જ બિલ્ડિંગમાં અન્ય રોગના દર્દીઓ પણ મેળાવડો જમાવી રહ્યા છે, જેના કારણે કોરોનાનો વધુ ભય સતાવી રહ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના દર્દીઓના મેળાવડો જમા રહ્યો છે, પરંતુ તેઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કોણ કરાવે તેવા સવાલો ઉભા થયા છે. ઘણા દર્દીઓના ટોળાઓ વચ્ચે માસ્ક વિનાના પણ જોવા મળી રહ્યા છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ કોરોના વકરે તો નવાઈ નહીં. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જાણતા લોકોના ટોળાઓથી હોસ્પિટલના સત્તાધીશોને પણ કોરોનાનો ભય સતાવી રહ્યો છે. પીવાના પાણી બિલકુલ નથી. બરાબર સાહેબભાઈ, પાણીની બોટલો બહારથી લાવે છે, અને એ બોટલો 600-700 રૂપિયાની બોટલ 3 દિવસમાં પાણીની થઈ છે. સિવિલમાં એવા લોકો આવે છે કે જેઓને તકલીફ છે, બરાબર છે, જે બહાર પૈસા ખર્ચી શકતા નથી પ્રાઇવેટમાં. આ ગંદકી છે તમારી સામુ છે. સ્વચ્છ ભારતની મોટી મોટી વાતો કરનારા આ ગંદકી છે. સિવિલના પહેલા જ ફ્લોર પર પ્રસૂતિ વિભાગનું અહીંયા બોર્ડ મારેલું છે. આ નીચે તમારી સામુ ગંદકી છે. આ વ્યક્તિઓ લોકો માટે જનહિત માટે કામ કરે એવા લોકોને આ લોકો ધમકાવવાના પ્રયત્નો કરે છે. ધમકાવાથી ના થાય તો પછી દાગ ધમકી છોડી અને લોકોના જે ઇકોનોમી છે ઇકોનોમી પર લોકો હાથ નાખે છે. પણ નેતાઓ ભૂલી ગયા છે કે તમારા બી 2 નંબરના એકાઉન્ટ અને 2 નંબરના ખાતા ચાલે છે. ભાઈ તમે અહીંયા જ છો? કેટલા દિવસથી છો? કેટલા દિન છો અહીંયા પર? કહાં સે આયે હો આપ? અચ્છા, તો યહાં પે ક્યા પીને કા વ્યવસ્થા હૈ પાણી કા? નહીં નહીં. તો ફિર પાણી કહાં સે લાતે હો આપ? પાણી માંગ ચા કે લાયે હમ. અચ્છા, માંગ કરકે પાણી લાયે હૈ. જૈસે આપ હો ગયે હા, ઉસકે બાદ મે અગલ બગલ દુકાન સે હુઆ, આપ સે આજ લેકે આયે હા, દૂસરે દુકાન સે લેકે આયે હા, ઘર પે લેકે આયે. અચ્છા હા, અબ રાત ભર મે સર ફિર કહે જાયે કે તું લેકે આયે પાણી પીને કી. અચ્છા, આપણે યહાં કે પ્રશાસન કો કિસી કો બાત નહીં કી કે પાણી કી વ્યવસ્થા ક્યું નહીં હૈ? તો સર હમ જાનતે નહીં હૈ. અચ્છા હા, યહાં કા કોન સા પ્રશાસન હૈ કોન હૈ નહીં હૈ ઇતના પતા સર હમકો? જી હા, હમ સિર્ફ એક ગાર્ડ સે પૂછે હૈ સર, હા, ઉસને બોલા કે યહાં પર યે હફતે સે પાણી કા વ્યવસ્થા બંધ કિયા કર દિયા ગયા હૈ. અચ્છા હ,
हाँ, इसी के वजह से सर हम बाहर से पानी जब तक हमारे जेब में पैसा था सर तब तक हम पानी पिए हैं हाँ, खरीद के जब ही खत्म हो गया हाँ, सर हम गरीब आदमी हम कितना करेंगे हाँ, क्योंकि दूर से आए हुए आदमी हैं और परसेंट को देखना पड़ रहा है सर जी, हाँ, जी इसी के चक्कर में सर हम पानी इधर उधर से मांग रहे हैं और पी रहे हैं जी जी। और ये जो टॉयलेट लेटरिन भी साफ नहीं किए है बाहर जो, तो उसके लिए कोई बात नहीं। ये छोटू मेरा गए हैं तो बोल रहा भैया इसमें पानी नहीं आ रहा है। हाँ मैंने बोला देखना पानी तो होगा हाँ, जब मैं दोबारा अंदर गया हूँ तो देखा सही बात है पानी नहीं। हाँ तो टॉयलेट लेटरिन कहाँ करने जाते लोग? अभी तो सर हम सुबह वाला टॉयलेट तो हम अपने घर में जाके किए हैं। अभी जैसे हम घर गए खाना बना करके लेके आए हैं, बाद में यहाँ पर परसेंट को भी खाना लेके आए हैं, उसके बाद अपने लिए भी खाना लेके आए, तब वहीं पर परेश हुए हैं सारा चीज। अच्छा जी, आना माटे जवाबदार व्यक्ति कोण? રાતના 12 વાગ્યા છે, 12:30 વાગ્યા છે, પાણી માટે આજે પર્સનલી આ ભાઈઓ વ્યક્તિઓ મારા ત્યાં જાતે આવી, મને 2 વખત ફોન આવ્યા, મારે ત્યાં જાતે આવી પાણીની વ્યવસ્થા મેં આ લોકોને કરીને આપી છે। ખાસ જોવું રહ્યું કે ગરીબ લોકોનું કોણ, તમે અંદર જોઈ શકો છો જે પ્રમાણના સંદાસ બાથરૂમમાં પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા છે નહીં, અને ક્યાં કેટલી ગંદકી અંદર છે, કેટલી ગંદી હાલતમાં છે। આ તો ખાલી મેં નીચેનો ફ્લોર તમને બતાવ્યો છે, હજુ ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર ને થર્ડ ફ્લોર વિચાર કરી લેજો કે ઉપરની હાલત શું હશે।